સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લક્ષ્મી વિલા કોમ્પ્લેક્ષની વરાછા કોઓપરેટિવ બેંકના એટીએમમાં રાત્રિ સમયે રૂપિયા જમા કરાવવા ગયેલા કલેક્શન એજન્ટને ચપ્પુ બતાવી 1,87,000 રોકડ અને મોબાઈલની લૂંટ કરી ભાગી છૂટેલા. ટોળકીના એક સાગરીતને સચિન જીઆઈડીસી પોલીસે રોકડ 22,000 મત્તા અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં એટીએમ સેન્ટરમાં રૂપિયા ભરવા ગયેલા યુવાને લૂંટનાને આખરે સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસે જણાવ્યું હતું કે સચિનના પાલી ગામ ખાતે રહેતા અને પેનિયર બાય ટેકનોલોજી કંપનીના કલેક્શન એજન્ટ તરીકે કામ કરનારા ચંદન ચોરસિયા બુધવારે સચિન જીઆઈડીસીમાં આવેલા લક્ષ્મી વિલા કોમ્પ્લેક્સ ખાતેના વરાછા કોઓપરેટિવ બેંકના એટીએમમાં કલેક્શનના 1,87,000 ભરવા ગયો હતો. જે અજાણ્યા તેમની પાસે આવ્યા હતા અને ચપ્પુ બતાવી રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યા છે. જેને લઈને સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી લૂંટારૂઓમાંના એક લૂંટારૂ કે જે પાલીગામ વિસ્તારમાં જ રહેતો હોય તે રવિ ઉર્ફે ડીજે પિન્ટુ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડા 22,000 અને મોબાઈલ ફોન કબજે વર્યા છે. વધુમાં લૂંટ મામલે ઉત્તરપ્રદેશના રણજીત અને મહાવીની પણ સંડોવણી બહાર આવી છે. જેઓ એક મની ટ્રાન્સફરની કંપનીમાં નોકરી કરતો હોય અને કલેક્શન એજન્ટ પાસે રૂપિયા રહેતા હોવાની વાતથી વાકેફ હતો, જેને લઈને લૂંટને અંજામ આપ્યો હોવાનું હાલ તો સામે આવ્યું છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.